એટલે હવે રાશિ ભાભીને મસાજ પણ કરી આપવામાં આવશે એમ ને? વાહ, ક્યા બાત હૈ, સરસ સરસ. તેરી નજર શરફી રાશિ ભાભી. ચૂપ, એવું કઈ જ નથી. એક્ચ્યુઅલી એને ડોકમાં દુખે છે એટલે પેઇન રિલીફ માટે આ ક્રીમ જોઈએ છે. તો એમાં ક્રીમની શું જરૂર છે? નિશા, ક્રીમ આપ અને ચૂપચાપ ઊંઘી જા. અરે, ક્રીમ આપ મને. પહેલા ખસો. અને સાંભળો, પેઇન રિલીફ થઈ જાય ને એવી રીતે લગાવજો. હા, સારું. રાશિ, ક્રીમ મળી ગઈ છે, ચાલ હું તને લગાવી આપું. થેન્ક યુ, પણ હવે જરૂર નથી. કેમ? મિતુભાઈ મારા માટે રિલીફ સ્પ્રે લઈ આવ્યા. તો સ્પ્રે તો હું જાતે પણ કરી શકતી હતી ને, તો મેં છાંટી દીધું. અને હવે મને સારું પણ લાગી રહ્યું છે, મટવા આવ્યું છે. કેવું કામ આપણું જોરદાર ને? કયા જન્મનો બદલો લે છે તમારી સાથે? હું મને બદલો? શું સાહેબ મજાક કરો? તો પછી અમારા જીવનમાં હાડકા શું કામ નાખે છે દોસ્ત? મેં શું કર્યું? હું તારી પાસે ફક્ત ક્રીમ માંગવા આવ્યો હતો એટલે તારું કામ ત્યાં જ પતી ગયું હતું. પછી દોડધડ થઈને સ્પ્રે લાવવાની શું જરૂર હતી? પણ ક્રીમ ના મળી ને એટલે હું સ્પ્રે લઈને આવ્યો. હવે એ સ્પ્રે હું તારા ઉપર છાંટી દઉં ને, એ પહેલા મારી આંખ સામેથી ગાયબ થઈ જા. લો બોલો, ભલાઈનો જમાનો જ નથી રહ્યો. દુખ દિન બીતે રે ભૈયા, અબ સુખ દિન આયો રે. વાહ વાહ, બહુ જ મજા પડી ગઈ. શું મિલ્કશેક છે, એકદમ ડ્રાય ફ્રૂટ થી ભરેલો. કેટલા દિવસ પછી પીધો. આજકાલનો પ્રેમ કેટલો એડવાન્સ થઈ ગયો છે ને, એટલે ડ્રાય ફ્રૂટ્સ વાળો મિલ્કશેક તું અહીંયા પીવે અને એનર્જી અંદર બેઠેલા બીમાર પૃથ્વીને મળે. તને અમારા પ્રેમથી શું પ્રોબ્લેમ છે એમ કહીશ? પ્રેમ છે જ ક્યાં પ્રોબ્લેમ કરવા માટે? અને મને તારા પ્રેમથી કોઈ જ પ્રોબ્લેમ નથી, મને તારાથી પ્રોબ્લેમ છે. મને તું મારી આંખની સામે એક સેકન્ડ પણ નથી સહન થતી. તો તને કોને કીધું કે તું મારી સામે જો? મારે તને જોવી જ નથી હોતી, પણ તું ખબર નહીં ક્યાંથી મારી સામે આવી જ જાય છે. જો તારી આંખોને છે ને મારું મોઢું જોવાની આદત પાડી જ દે, કારણ કે હવે હું અહીંયાથી ક્યાંય નથી જવાની. યા, એ તો ટાઈમ જ બતાવશે કે કોને કેવી ટેવ પાડવાની છે. જોઈ લઈશ, પણ અત્યારે છે ને મને જલસા કરવા દે. તો જલસા કર, મેં મારું કામ કરી લીધું છે. હવે તને સમજાશે કે આ જલસા તને કેટલા મોંઘા પડે છે. એટલે? એટલે એમ કે મેં તારો મિલ્કશેક પીતો ફોટો પાડી લીધો છે, હવે હું આને સેન્ડ કરી દઈશ અને બધાને તારો પ્રેમ સમજાઈ જશે. નિશા, તું આવું બિલકુલ ના કરતી. મને ફોન આપી દે, નહીં તો ફોટા ડિલીટ કરી રાખ. એમ થોડું કઈ ફોન મળે? જો તારી આ એક ભૂલનું છે ને પરિણામ તારે બહુ ખરાબ ભોગવવું પડશે. મારો ફોન પાછો આપ. ફોન આપ મારો. આઉચ, ફોન એમને આપી દઉં એટલી ગાંડી નથી મેં. ચાલ, આજે તો મંદિરમાં ચાલ, તારો હાથ જ બાળી નાખીશ. મારો બહુ જીવ બાળ્યો છે ને,
હાથ બાળી રાખીશ ને એટલે બીજી વાર મારી પર હાથ ઉગમતા 10 વાર વિચાર કરીશ. ચાલ હાથ છોડ મારો. અરે તમે આ બધી તકલીફ કેમ લીધી? કેમ મારે તારા રૂમમાં આવવા માટે પરમિશન લેવી પડશે? અરે નાના, આવું ના બોલ છું. તમારે અને પરમિશન એવું હતું હશે. આ ઘર તમારું જ છે. એ બધું છોડ ને હવે મને એમ કે તારી તબિયત કેમ છે? જે માણસ તમારી છત્રછાયામાં રહેતું હોય એને કોઈ તકલીફ હોય? બાય ધ વે, આઈ એમ ગુડ. આમ તો કયા મોઢે તારો આભાર માનું એ ખબર નથી, અને થેન્ક યુ શબ્દ તારી લાગણી સામે બહુ જ નાનો છે. છતાં પણ હું કહું છું, તે અમારા માટે જે કંઈ પણ કર્યું ને એના માટે થેન્ક યુ, થેન્ક યુ સો મચ. એવા સમયમાં તે જે કર્યું છે ને કદાચ કોઈ પોતાનું પણ ના કરે. અને તે તો, અરે આ શું બોલો છો તમે? અમારે તમારે આવું બધું ના બોલશો. અને મેં કંઈ જ નથી કર્યું. આ તો તારી મહાનતા છે, બાકી તને ખબર નથી. આજે મારી મોમ ફ્રેશ દેખાય છે એનું કારણ ફક્ત તું જ છે. કેમ કે આ જે કંઈ પણ બન્યું ને એ સમયે તું ઈચ્છત ને તો અમને છોડીને જઈ શક્યો હોત, પણ તે આવું ના કર્યું ને અમારા બધાનો સાથ આપ્યો. આ બધું ત્યારે જ શક્ય બન્યું છે કે જ્યારે તમે મને આ ઘરનો સભ્ય બનાવીને મને એ રીતે ટ્રીટ કર્યો. અને મેં જે કંઈ પણ કર્યું છે એ તમારા સારા સ્વભાવનું પ્રતિબિંબ છે. અમારે તો ખબર નથી, પણ તારો સ્વભાવ બહુ જ સારો છે. હું ચોક્કસપણે કહી શકું છું કે આજે મારી મોમની હેલ્થ સુધરી છે ને એનું કારણ ફક્ત તું જ છે. ને આજે અમારા પ્રોબ્લેમના કારણે જ તારા હાથમાં ઈજા થઈ ગઈ. તમે જ મને કહ્યું હતું ને કે હું આ ઘરના દીકરા જેવો છું, તો પછી મારી એટલી ફરજ ના બને કે હું એમના તબિયતનું ધ્યાન રાખી શકું? અને રહી વાત આ હાથની, તો હું નાનું મોટું તો ચાલ્યા કરે. તારું હૃદય ઘણું મોટું છે પૃથ્વી, અને એટલે જ આ બધું તને નાનું મોટું લાગે છે. બાકી મારા કારણે તમે બધાએ હમણાં ખૂબ જ ખરાબ સમય પસાર કર્યો છે, અને એ પછી તો હું આ બધામાંથી કઈ રીતે બહાર નીકળવું એના રસ્તા શોધવામાં વ્યસ્ત થઈ ગયો હતો. પણ મારી ગેરહાજરીમાં અહીંયા હાજર રહીને તે બધું જ બહુ સરસ રીતે હેન્ડલ કર્યો. એટલે પ્રોબ્લેમ મેં ક્રિએટ કર્યો ને એનું દરેક સોલ્યુશન તમે લોકોએ આપ્યું છે. આ વાત પરથી તો કહી શકાય કે હું આ ઘરનો દીકરો કહેવાને લાયક જ નથી. સાચું કહું તો આ બધું કરવાની હિંમત મને તમારાથી જ મળી છે. તમે મારા માટે એક બહુ મોટું ઇન્સ્પિરેશન છો. તમે જ મને આંટીને મા કહેવાનું કહ્યું હતું ને. હવે જો એમનો એક દીકરો વ્યસ્ત હોય તો બીજા દીકરાની ફરજ તો આવે જ ને? હા, સાચા અર્થમાં તે એક દીકરાની ફરજ નિભાવી છે. મારા માટે તો તું મારા ભાઈ કરતા પણ વિશેષ છે. તો હવે તમે આજે મને આ બોલ્યા જ છો, તો હું તમને એક રિક્વેસ્ટ કરી શકું? અરે રિક્વેસ્ટ શું કરે છે, તારો તો હક છે, બોલ. મારી રિક્વેસ્ટ એ છે કે તમે આંટીને માં કહેવાનું તો કહી દીધું, અને એમણે મને દીકરો પણ માની લીધો, તો હું તમારો ભાઈ બની શકું? અરે હું તને મારો ભાઈ જ માનું છું. તો હું તમને આજથી કાયમ માટે ભાઈ કહી શકું ને? પૃથ્વી, આ એટલું ઇઝી નથી. એના માટે મારી એક કન્ડિશન છે. કેવી કન્ડિશન? તારે મને પ્રોમિસ આપવું પડશે
કે તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય ને કાયમ માટે અહીંયા જ રહીશ.